तो निसर्ग वावाझोडानी असर ने पगले वलसाड जिला अने संघ प्रदेश दमण में तेनी असर जोवा मळी रही छे। वलसाडना केटलाक विस्तारों में सवारथी छूटो छवायो वरसाद वरसी रह्यो छे, तो वलसाड शहर में पण वरसादी माहौल जोवा मळी रह्यो छे। वावाझोडानी असर थी दरियाई पट्टी पर आवेला गामोना 3 किलोमीटर विस्तार में वरसाद थता लोकोने सुरक्षित स्थळे खसेडवामां आव्या छे। निसर्ग वावाझोडું ને લઈને દક્ષિણ ગુજરાત ઉપર હજુ પણ ખતરો મંડરાઈ રહ્યો છે, તેવા સમયમાં વલસાડ જિલ્લાના જે કાંઠા વિસ્તારના ગામો છે એ ખાલી કરવામાં આવ્યા છે। ત્યારે વલસાડ પોલીસ સજ્જ છે અને ખાસ વાત એ છે કે અત્યારે જે વિસ્તાર છે કોસંબા ગામ છે કે જ્યાં કોરોના પોઝિટિવ કેસ હોવાના કારણે એ કન્ટેનમેન્ટ ઝોનમાં પણ છે અને લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક લોકો ગઈકાલે સ્થળાંતર કર્યા બાદ ફરીથી ગામમાં આવી જતા હવે આજે પોલીસ અહીંયા તૈનાત થઈ છે। વલસાડ શહેર પોલીસના અધિકારીઓ અહીંયા તૈનાત છે અને તેમને ફરીથી સુરક્ષિત સ્થળે ખસવા જણાવવામાં આવી રહ્યું છે। આપણી જોડે શહેર પીઆઈ છે, તેમની જોડેથી વાત કરીશું। સર, કઈ રીતે અત્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે? હાલના જે નિસર્ગ વાવાઝોડું આવવાનું છે અનુસંધાને દરિયા કિનારાથી 1 કિલોમીટરની એરિયામાં જે રહેવાસીઓ છે અને અલગ અલગ જગ્યાએ શેલ્ટર હોમ ખોલી અને સ્થળાંતર કરી રહ્યા છીએ, લોકોને સમજાવી રહ્યા છે। વાવાઝોડાની જે ગતિ છે, તીવ્ર ગતિ છે, એમનાથી વાકેફ કરી રહ્યા છીએ, તેમાં થનારા નુકસાનથી વાકેફ કરી રહ્યા છીએ અને જે લોકો બીમાર છે એમને પણ સગવડતા આપી રહ્યા છીએ અને સમજાવીને બધાને સ્થળાંતર કરી રહ્યા છીએ। સર, થોડાક સ્થળાંતર કરવામાં લોકોની આનાકાની ઊભી થઈ હતી, તે સમયમાં કેવી રીતે સમજાવટ કરવામાં આવે છે? તે લોકોને પણ વાવાઝોડાની જે અસર છે એમને સમજાવવા આવી છે અને જે સ્થળાંતરમાં આનાકાની કરતા હતા એમાં ઘણા વૃદ્ધ હતા, બીમાર હતા એવા લોકો હતા, પણ એમને પણ સમજાવવામાં આવ્યા છે અને તમામને સ્થળાંતર કરવાની પ્રક્રિયા ચાલુ છે। આપ જોઈ શકો છો કે મોટાભાગનું બધું સ્થળાંતર થઈ ગયા છે, કોઈ વૃદ્ધ કે એવા નથી જઈ શકે એવા એક કે કોઈ કોઈ છે એમને પણ હવે કરી રહ્યા છીએ। સર, કન્ટેનમેન્ટ ઝોન પણ છે આ, તો પોલીસની કામગીરી? હા, હવે એની સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યા છીએ, માસ્ક બાંધી રહ્યા છીએ અને સાવચેતી રહી અને એ રીતે તમામ તકેદારી રાખીને કામ કરી રહ્યા છીએ। એટલે કે આજે કન્ટેનમેન્ટ ઝોન છે અને ઉપરથી નિસર્ગ વાવાઝોડું, બંને ખતરા એક સાથે છે, તેવા સમયે પોલીસની કામગીરી બમણી થઈ ગઈ છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાની સાથે સેનિટાઇઝિંગ પણ યુઝ કરવામાં આવી રહ્યું છે અને તેવા સમયમાં જે લોકો છે તેમને સ્થળાંતર કરવા વિનંતી કરવામાં આવી રહી છે। સચિન કુલકર્ણી, TV9 કોસંબા। તો નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે આપ જોઈ રહ્યા છો કે જ્યાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે અને ખાસ કરીને વલસાડમાં કે જ્યાં દરિયો તોફાની બની રહ્યો છે, દરિયામાં ગઈકાલે પણ કરંટ જોવા મળી રહ્યો હતો, તો નિસર્ગ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા તંત્ર દોડતું થયું છે। જિલ્લા તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં રિક્ષા ફેરવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે અને આ ઉપરાંત કિનારાના 35 ગામોને એલર્ટ કરાયા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં રિક્ષા ફેરવીને લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી રહી છે। આ ઉપરાંત તિથલનો દરિયો 5 દિવસ સુધી પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। તિથલના દરિયા કિનારે જે સ્ટોલ હતા તે પણ સલામત જગ્યાએ ખસેડવા માટે કહેવામાં આવ્યું છે। તો વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લાના ઉમરગામની મામલતદારની ટીમ એક્શનમાં આવી છે કે જે અનુસાર નવીનગરીના 40 પરિવારોને સરકારી શાળામાં આશરો અપાયો છે। તાલુકાના દરિયાકિનારે આવેલા 10 ગામના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે। ઉમરગામના દરિયાકિનારાના નારગોલ, મરોલી, ફણસા, કલગામ, કાલાઈ, ખતલવાડા, તળગામ, ગોવાડા, દહેરી, સરોંડા, પાલી, કરમબેલી અને પડગામના લોકોને સાવચેત કરાયા છે। આ ગામ દરિયાકિનારેથી 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેતા લોકોને શાળામાં આશ્રય સ્થાન આપવામાં આવ્યું છે અને અન્ય જગ્યાએ ખસી જવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। તો દરિયાકિનારાથી 3 કિલોમીટરના વિસ્તારમાં કાચા કે ભયજનક મકાન ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે।